સિમેન્ટ પડવો મહા મુશ્કેલ છે. તો આ તો 71 વર્ષે સિમેન્ટ પડે તો આ બધા મહાત્માઓ બધા પ્રચાર નાખે છે. કેટલાક ઘઉં નતા ખાતા, કેટલાક ડાયજેશન હોય, સર્ક્યુલેશન હોય, ન્યુરોનિક કરન્ટ હોય, તો એ ઓછા વધતા એના કરન્ટ થાય તો એ તો દાદા તરફ ખબર ને અહીંયા આજે આ ઠેકાણે કામ નથી કરતો, આજે આ કામ નથી કરતો, ધેટ ઇઝ નો ધીમ નો. તો વોટ ઇઝ થિંક ઓફ હિમ liver condition, whether he is responsible or is, or is the liver itself responsible, let us find out from him. એ પૂછે છે કે આપને છે તો શરીર નું કયો અવયવ છે તો અત્યારે બરાબર કામ કરે છે, કયો અવયવ બરાબર કામ નથી કરતો, કયા અવયવ માં અત્યારે બ્લડ સર્ક્યુલેશન બરાબર છે, પરમાણુ બધા નર નો સપ્લાય બરાબર છે, એ બધું આપને તો બધી ખબર પડે કે છે. આપના કેસમાં આ લીવર મુખ્ય કારણ છે કે સ્પ્લીન મુખ્ય કારણ છે, મૂળ કયું છે? આમાં સ્પ્લીન મુખ્ય કારણ છે. જય સચિદાનંદ. એક બે વર્ષ મેલેરિયા પ્રદેશમાં બે વખત રહેવાનું થયું હતું, કોન્ટેક્ટ લીધો હતો, તેની આ અસર થઈ ગયેલી છે. અને હિંમત ના જોરે દવાઓ લીધી નહીં, હિંમત ના કરે, મને કઈ થાય નહીં. શું કહ્યું? એની અસર છે, તે અસર નડ્યા કરે. વિવેક અને વિચારની દ્રષ્ટિ આપે દવા ન લીધી, કારણ કે અહંકાર લેવા ન લીધી. તો હવે એ જ અહંકાર નિર્મૂળ થતા આ ઓપરેશન થી સ્પ્લીન કાઢવું હોય તો કાઢવા દઉં કે નહીં? એમને કે છે, એમનો પ્રશ્ન છે કે તે વખતે આપે અહંકાર ના જોરે કરીને છે તો દવા ના લીધી, હવે છે તો અહંકાર શૂન્ય થઈ ગયો આપનો. તો કે છે કે હવે તમે એ અહંકાર શૂન્ય ના જોરે પહેલા જે થયું તો અહંકાર, હવે એના રિએક્શનમાં હવે તમે છે તો પાછું એ ઓપરેશન દ્વારા આ સ્પ્લીન ને કાઢી નાખવા દો કે ના દો? ઓપરેશન કરવાથી કાચું રહેશે, ઓપરેશન કરવાથી કાચું રહેશે. એ સ્ક્રીન પોતે જ કે છે, હું દરરોજ વગાડી રહી છું. શું કે છે? દરરોજ વગાડી રહી છું. એ પોતે જ કે છે, હું મારા ગામ જઈ રહી છું, મારા ગામ જઈ રહી છું. કઈ ડોક્ટર ના કે છે ઓપરેશન કરવા શું થાય? ડોક્ટર કબૂલ નથી કરતા. ઓપરેશન કરાય, ઓપરેશન કરવા શું થાય? કે જે શક્તિઓ ત્યાં આગળ અટકી જતી, ખબર ને? અને પેલું એમને વગર છે, અવિજ્ઞાની છે, નિશ્ચિત છે, નિશ્ચિત છે બધું. આ સ્પ્લીન લીવર સ્પ્લીનને લઈને દોષ કરે છે. હા, ખરી રીતે તો કોઈ મને કહે કે તમને તમારી મરજી શું છે, 10 લોક માં જવાની છે, ડાક્ટરો ના કહેવાથી હું જઉં છું, બાકી હું 10 લોક માં જવું. બધા ડાક્ટરો, વડોદરા ડાક્ટરો ની ઈચ્છા છે, તારી એમની ઈચ્છા છે, તો મારે હું મારે આગ્રહ દુરાગ્રહ થાય નહીં, મારે જવું જોઈએ. શું કહ્યું? તમારી ભાવનાને મારે માન તો આપવું જ જોઈએ. તો અને હું મારો એકલો જ પણ આંકડો કરી રાખું, એ તો દુરાગ્રહ કહેવાય. જો તમને કેમ આવી ઈચ્છા થઈ, એની પાસે પહોંચી શું છે, એ બધું અમને ખ્યાલ માં હોય. તો બધાની ઈચ્છા છે તો જશે ને, બધાની ઈચ્છા જશલો પાઠ જવું ના જવું અમારે એવું કશું છે નહીં. અમારે જઈએ તરત જઈએ.
બાકી મને તમે પૂછો, મને તમે પૂછો તો કઈ તમે કઈ રસીકભાઈ કે છે બધા વાપરવાની ઈચ્છા એવી છે કે યશોક માં ચેક કરાવી લેવાનું. અહીંથી મુંબઈ જતા યશોકમાં ચેક કરાવીને પછી બરોડા જવાનું, ચેક કરાવવા માટે મુંબઈ જતા એની એક વાત નક્કી થઈ ગઈ આપણી. જ્યાં ગયો ત્યાં યુરોપિયન બાથરૂમ હોય છે, તારે યુરોપિયન સંડાસ હોય છે. જો શેઠને તો રાજીપુર ત્યાં આવી જતું ચારે મહિના, પછી ત્યાંથી ત્યાં આગળ ત્યાં અમને તો ગયો આ શેઠને તો રમેશભાઈ શેઠને નવીનભાઈ ત્યાં ત્યાં એમને તો મંતર અને તે જોડે હરીને જ હોય આજે બહુ વાત પેલી ઝીણી વાત મેં કરી નાખી. ભગવાન ની ભાષામાં કોઈ મસ્તો નથી. ભગવાન ને કહ્યું લોકો ભગવાન ખુલ્લું જ કહી દો ને ના ખુલ્લું કહેવાયું નથી. લોકો 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 પછી એમ જ જાણશે કે કોઈ મળતું જ નથી એટલે ગમે ત્યારે ખાઈ જશે પીશે, ભાવ કરશે, ભાવ બગાડશે. શું કહે છે? ભાવ બગાડે, ભાવ ના બગાડે એટલા માટે આ જ્ઞાન ખુલ્લું ભગવાને કહ્યું નથી. અજ્ઞાની લોકો ભાવ બગાડતા વાર ના લાવે, ભાવ બગડે એટલે પોતે એનો કોઈ ઉપરી જ નથી, પોતે જ છે એટલે ભાવ બગાડે કેવો થઈ જાય ને? જ્યાં સુધી ભ્રાંતિ છે ત્યાં સુધી આવું બોલાય જ નહીં કે ભગવાન ની ભાષામાં કોઈ પડતું નથી. આ તો આ તમે પૂછ્યું બરોબર, તારે મારે ખુલ્લું કરવું પડે, તેમાં આપણા મહાત્મા નું કહેવાનું વાંધો નથી, દુરુપયોગ કરેલા નથી આ મહાત્મા. એટલું તો સમજી ગયા છે કે હવે ઠંડક થઈ છે તો હવે બીજે ફસાવું નથી એવી ઈચ્છા થઈ ગઈ, સમજી ગયા. ભૂત ને જનતા ભૂત પ્રેત એ સમજાવવાની વાત રહી ગઈ. લાઈટ ઓફ કરી હતા, જૈન ઉપર બોલાવો પડે. તમને કેમ ભી મને તો બધું ગમે છે તમારું. શું કહે છે? તમારું બધું જ ગમે છે મને, કે છે બધું ગમે છે, બધું ગમે છે. કોઈ મળતો નથી એવું કહી દેશો કોઈ મળતું જ નથી ભગવાન પાસે. હું તો એમાંથી કહું મને મને કોઈ ડર નથી, હું તો હિંમતથી કહી આ જ્ઞાન ખુલ્લું કરાય એવું નથી ભગવાન ની પાછળનું જ્ઞાન. કારણ કે જેને સિદ્ધાર્થમાં થયો તેને જ જાણવા જેવું છે, બીજા લોકોને જાણવા જેવું આ જ્ઞાન નથી. બીજા લોકો માટે પોઈઝન છે. ભગવાન ક્રિએટર નથી, લૂપ કેવું તે બીજા લોકો માટે પોઈઝન છે. બહાર મારે પબ્લિકમાં બોલાવે ને એટલે એમને એમ કહું કે ભગવાન મથે છે, ભય રાખજો, ઘેર રાખજો. શું કહ્યું? અને ભગવાન નહીં તો નહીં તો દંડ આપશે, દુઃખ કરશે, એવી રીતે જ રાખવી પડે. બે ભાષા રાખવી પડે, એક ગ્રાંત ભાષા ને એક ક્લિયર ભાષા, શુદ્ધ ભાષા. આવી બધી શુદ્ધ ભાષાની વાતચીત ચાલે. દાદા અમારે તો ભાગ ઉગ્યા કે આ ફોન પેલા મહારાજ એક મહારાજ જૈન ના સાધુ પર પૂછતા હતા કે આપણું પુસ્તક મેં વાંચ્યું, મને બહુ આનંદ થયો, નિષ્પક્ષપાતી વલણ છે તમારું, શારદાદ ભાવ છે તમારો, સંપૂર્ણ શારદાદ નહીં હોય પણ શારદાદ ભાવ છે એવું અમને ખાતરી થઈ ગઈ. હવે મહારાજ શું બુદ્ધિ પૂછવું કઈ વાત છે? કે આપ સંયમી થઈ, જ્ઞાની પુરુષ થઈ અને આ ગાડીઓમાં કેમ ફરો છો? શું કહે છે? મોટો આમ કેમ ભરો છો? મારા મોટરનો વાંધો શું તમને આવે એ મને કહો. જ્ઞાનમાં શું હરકત કરે એ મોટર મને, મને શું હરકત કરે એ તમે મને કહો. કારણ કે એ ગાડી લીધી કેટલાય જીવ ઉઠાઈ જતા,
ગાડી જે કેટલાય જીવ ગયા છે, મારા રાખો હાથી છે ગાડી જે જીવો તો વટાઈ જાય તો ભાઈ જશે તમે ઘરે પગે કેમ ફરો છો એ મને કહો. કે જીવ વટાઈ રહ્યા એટલા માટે ઉઘાડ ઉપર હોય તો જીવ બચી જાય એના હાલ કષ્ટ છે કે તમને વટાઈ ગયો કેમ ખબર પડી? પણ પગ મારો ને આખો મારા પગ નીચે આવી ગયો મેં વાંચ્યો કેવાય કે મહારાજ આ બરોબર છે વાક્ય તમે બોલ્યા તમારા પગ નીચે આવ્યું એટલે તમે વાંચ્યું અને તેનો દોષ તમે છો એ તદ્દન સાચી વાત છે. મેં આ દેહને આ મનને અને આ વાણીને એક ક્ષણ પણ મારા પણ રાખ્યું નથી. તો આ દેહની જોખમદારી મને છે નહીં. તમારા શાસ્ત્ર માં જઈને વાંચી આટલું બધું જો હોય તો શાસ્ત્ર એમ કે છે જ્ઞાની ને કશું વળે નહીં. એટલે જ્ઞાની પુરુષ હિંસાના સાગર નું સંપૂર્ણ અહિંસક કહેવાય છે. શું કહેવાય છે? અત્યારે તો આ બધું સંસાર તો હિંસાનો સાગર જ છે. કારણ કે એને એવો ભાવ જ નથી હિંસાનો. અને દેહ તો છે નહીં, દેહ હોય તો હિંસા થાય. દેહના માલિક પોતે નથી આવે, દેહના આજ માલિક નથી. કોઈ કે સુધી માલકી પણ નથી એનો. કારણ કે એક પ્લોટ છે તમારી જોડે, તમારા દવાખાની જોડે કોઈ પ્લોટ વેતા તો રાખ્યો આ ખેતી બી. એ પ્લોટ રાખ્યા પછી કોઈ અરજી કરી કે આ પ્લોટમાં થતે બધું એક્સાઇઝનો માલ મેળવી નાખેલો છે, એવું કોઈ અરજી કરી આ રાખવા અમને 15,000 થયા હોય તમે દસ ભાઈ નહીં. તો કોઈ અરજી કરી કે આ પ્લોટમાં એક્સાઇઝનો માલ નાખેલો છે એટલે તરત પોલીસ વાળા ત્યાં પહોંચી જાય અને પ્લોટ ઉપર ઘાસ ઘેરું હોય તેને ખોદે, ખોદીને તપાસ કરે તો અહીંથી નીકળ્યો એક્સાઇઝનો માલ. એટલે પછી લોકો પોલીસ વાળા આજુબાજુ પૂછે કે ભાઈ આ પ્લોટનો કોણ માલિક છે? કે આ પ્લોટના માલિક તમને તમારું નામ જાણે નહીં, 15,000 એ થઈ ગયું હોય અત્યારે થઈ ગયું લોકો જાણે નહીં. એટલે જૂના શેઠ આ તો સૌભાગ્યસિંહ શેઠ નો પ્લોટ છે. એટલે પોલીસ વાળાનું ફોજ થાય બધું સૌભાગ્યસિંહ શેઠ આ તમારા પ્લોટ માંથી આ બધો માલ નીકળ્યો. કયા પ્લોટ માં? ડોક્ટર ની જોડે પ્લોટ છે. ભાઈ એ પ્લોટ મારો હતો ખરો, પણ મેં તો વેચી દીધો, આજે એનો માલિક નથી. તારે પેલા બધા પાસે આવે ફરદાર સાહેબ કે સાહેબ એ તો માલિક નથી એનો, કે પુરાવો લાવો. રસ્તાએ દેખાડે કોણ માલિક? ખેતી નથી, ખેતી નથી માલિક છે એના, પકડી લાવો એને. ભગવાને માલિક કોણ? તેના પેલા માલિક ભલે હતા, પકડે કોને પકડે? ખેતી આવું દુનિયા કાયદો છે.